ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 4 અને એની અંદર આપણે સ્ટોરીમાં આવી ગયા એક્ટિવિટી 4 ની અંદર જ છે અને સ્ટોરી જે છે એ કઈ છે તો કે યસ સોહન સેનવાળી હવે એમાં પહેલી કન્ડિશનની તો વાત આપણે કરી એ તમે લોકોએ સાંભળી હવે બીજી કન્ડિશન શું છે જો નેક્સ્ટ ફર્સ્ટ વાત છે ધેન નેક્સ્ટ પે ધ કિંગ સે આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવે એલ્સ અને બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ હું વળી પાછી રાજકુમારીને સંતાડી દઈશ તું શોધી લાવ એવી જગ્યાએ સંતાડી દઈશ કે ત્યારે અહીંયાથી પાછી એને ક્યારે લઈ આવવાની સાંજ પડી આપે સૂર્યાસ્ત થાય એ પહેલાં તું એને પાછી લઈ આવજે Surprised, look at the said the king has turned into the garden leaf. એને શું કર્યું છે તો કે ગાર્ડનમાં પાંદડું બનાવીને રાજકુમારીને રાખી દીધી છે She is 200 miles away. આથી 200 એટલે 200 કિલોમીટર દૂર છે. The leaves is shaking એટલે હેંગિંગ એટલે ઇન ધ વિન્ડ એટલે પવનને લીધે પાંદડું જે છે રાજકુમારીને પાંદડું બનાવી દીધી હતી અને એ શું કરે છે હાલે છે Longer leg run faster than the wind. He come back with the princess before nightfall. The king was angered. શું કર્યું સાપરાઈઝે તો કહી દીધું ને લોંગર લેગ જઈને દોડીને જલ્દી 200 કિલોમીટરથી પાછો લઈ આવ્યો અને એ કેને પહેલાં અંધારા પહેલાં એટલે કે સાંજ પહેલાં એને પાછો લઈ આવ્યો ઓ ઓન ધ થર્ડ ડે ધ કિંગ સે કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ એણે ત્રીજા દિવસે પાછો કીધું ચાલ હવે તું પણ પાછો એને કે કુરીને ગોતી આવ અને ક્યારે વળી પાછો સનસેટ પહેલાં લઈ આવ અગેન સાપરાઈઝ વળી પાછો સાપરાઈઝે જોઈ લીધું શું જોયું તો કે લુક એટ ધ અરાઉન્ડ ધ સે ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર વેરી ક્લોઝ નિયર એટલે કે છે ક્યાંક નજીક મને બરાબર ખ્યાલ નથી આવતો પણ સી ઇઝ એટ ધ બોટમ એ સૌથી નીચે છે ઓફ અ વેરી ડીપ લેક અને સૌથી નજીક ના પણ તળાવની અંદર સૌથી નીચે છે ધ કિંગ હેઝ ટર્ન ઇન ટુ ધ સિલ્વર ફિશ એણે શું બનાવી દીધી છે સિલ્વર ફિશ એટલે કે સોનેરી માછલી બનાવી દીધી છે ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક Now it's my turn. એનો ચોથો મિત્ર સોહનસેનના ત્રણ મિત્ર હતા સોહનસેન થઈને ચોથો મિત્ર થયો એટલે બધા ચારે મિત્ર થયા એમાંનો જે મિત્ર હતો કોણ હતો સેટ ધ બિગર બેલી બિગર બેલી કે મારો વર્ષ હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર હી ડ્રિંક ડ્રંક એન્ડ ડ્રંક ધ લેક વોઝ ધ ઓલમોસ્ટ એમ્પ્ટી મીઠો પાણી પીવા જ મળ્યો તળાવ શું થઈ ગયું ખાલી ધ પ્રિન્સેસ કેચ ધ સિલ્વર ફિશ અને પાછી મળી ગઈ કે સિલ્વર ફિશ તરીકે કોણ મળી ગયું યસ રાજકુમારી ધ ફિશ ટર્ન ઇન ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ અને તરત જ જેવી મળી એવી માછલીમાંથી શું થઈ ગઈ સુંદર મજાની પ્રિન્સેસ થઈ ગઈ બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી દે વેન્ટ ટુ ધ કિંગ બીકમ વેરી એંગ્રી અને તરત જ એ જઈને કિંગને મળ્યા તો કિંગ તો ગુસ્સામાં આવી ગયો The king turned the himself into a crow and fly away into the jungle. અને પછી એણે શું કર્યું કે પોતે થઈ ગયો પોતાને કાગડામાં બનાવી નાખ્યો અને જંગલ તરફ ઉડી ગયો હવે આ પાઠ તો તમે અહીંયા જોયો વધારે તો સમય તમારો અહીંયા નહીં લઈએ કારણ કે અહીંયા સુધી જ આપણે આ વિડીયો બનાવશું પછીનો જે વિડીયો જે છે એ હું તમને પછીના આગળમાં અચ્છા તો મને એમ લાગે છે કે વાર્તા ઉપરાંત તમને આ પેલું ટ્રુ ફોલ્સ લઈ લો ઠીક છે ચાલ લઈ ચાલ જો વાર્તામાં રાજકુમારી ચોથી સંતાડે જ ક્યાં જ્યાં તમને ઈચ્છા હોય તો તમે કહેજો મને નથી લાગતું કે બેટા આપણે પાઠના આધારે ટ્રુ અને ફોલ્સને આપણે આમાં સમાવી શકશું પણ તમને હું એક વાત કહી દઉં જો તમે રાજા હો તો રાજકુમારીની જેમ તમે ક્યાં સંતાડશો તો તમારે એ મિત્રો વચ્ચે ચર્ચા કરવાની છે તમે એ ચર્ચા કરજો ટ્રુ ફોલ્સ તો પછીના વિડીયોમાં લઈશું જો બેટા અહીંયા હું તમને થોડુંક હાર્ડવર્સમાં જે આવે છે એના વિશે થોડીક તમે એક વાત કરી દઉં જો એક તમે જોઈ લ્યો બિગર ઠીક છે આ વર્ડ્સ પણ તમારે ધ્યાન રાખવા જેવો છે શાર્પર આ એના ફ્રેન્ડનું પણ એનું જો લોંગર એની પાછળ લોંગની પાછળ શું લાગ્યું ઈયર શાર્પર એસ એચ એ પી ઈયર અને બિગરમાં શું લઈ ગયું બી આઈ ડબલ જી ઈ આર બિગર તો આ જે છે એક યસ કઈ ડિગ્રી આવી તમને મેં એની પહેલાંય સમજાવ્યું ઈયર લાગે યસ કમ્પેરિઝન ડિગ્રી ધેન પણ લાગશે જ્યારે સેન્ટેન્સ આવશે હું આગળ તમને કહેતી જઈશ આખા ચેપ્ટરની અંદર તમારે ખાસ આ વસ્તુ શીખવાની છે ડિગ્રી જ શીખવાની હતી જે મેં તમને ક્લિયર કરતી જાઉં છું હજી પાછી આગળ કરીશ
હવે અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ.